નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે બે જાન્યુઆરી બે હજાર વીસમાં ડેલી કરંટ અફેર્સના જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયો મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ બે જાન્યુઆરી બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ત્રીજા સંસ્કરણનું આયોજન ક્યાં સ્થળે કરવામાં આવ્યું તો તે કરવામાં આવ્યું છે આસામ આસામ રાજધાની દિસપુર મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ રાજ્યપાલ જગદીશ મુખી વિધાનસભાની બેઠકો એકસો છવ્વીસ લોકસભાની બેઠકો ચૌદ રાજ્યસભાની બેઠકો સાત સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન બે હાલમાં જ ધાનુ જાત્રા મહોત્સવનો શુભારંભ ક્યાં થયો તો આ શુભારંભ થયો છે ઓડિશા રાજ્યમાં ઓડિશા રાજધાની ભુવનેશ્વર મુખ્યમંત્રી નવીન પટનાયક રાજ્યપાલ ગણેશ એકસો સુડતાલીસ લોકસભાની બેઠકો એકવીસ રાજ્યસભાની બેઠકો દસ સ્થાપના વર્ષ છે એક એપ્રિલ ઓગણીસો છત્રીસ પ્રશ્ન ત્રણ હાલમાં જ મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા તો તે શપથ લીધા છે અજીત પવારે મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો પ્રશ્ન ચાર હાલમાં જ કયા રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ યશુનું અવસાન થયું તો તેઓ વિધાનસભા અધ્યક્ષ હતા નાગાલેન્ડ નાગાલેન્ડ રાજ્યના વિધાનસભાની કોહીમાં રાજ્યપાલ આર્ય રવિ વિધાનસભાની બેઠકો સાહીઠ લોકસભાની બેઠક એક રાજ્યસભાની બેઠક એક સ્થાપના વર્ષ છે એક ડિસેમ્બર ઓગણીસો ત્રેસઠ પ્રશ્ન પાંચ હાલમાં જ આવેલ એફએસઆઈના રિપોર્ટ પ્રમાણે કયા રાજ્યમાં સૌથી મોટું વન ક્ષેત્ર છે તો તે છે મધ્યપ્રદેશ રાજ્યમાં મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ મુખ્યમંત્રી કમલનાથ રાજ્યપાલ લાલજી ટંડન વિધાનસભાની બેઠકો બસો ત્રીસ લોકસભાની બેઠકો ઓગણત્રીસ રાજ્યસભાની બેઠકો અગિયાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર 1956 છપ્પન પ્રશ્ન છ હાલમાં જ એકસો સાતમી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન ક્યાં કરવામાં આવશે તો તે કરવામાં આવશે બેંગલુરુમાં બેંગલુરુ કર્ણાટકમાં આવેલું છે કર્ણાટક રાજધાની બેંગલુરુ મુખ્યમંત્રી બી એસ રાજ્યપાલ વજુભાઈ વાળા વિધાનસભાની બેઠકો બસો ચોવીસ લોકસભાની બેઠકો અઠ્યાવીસ રાજ્યસભાની બેઠકો બાર સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો

રાષ્ટ્રપતિ અશરફ ઘની ચરણ છે અફઘાન અફઘાન પ્રશ્ન નવ હાલમાં જ સત્યાવીસ માં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો તે કરવામાં આવ્યું છે તિરુઅનંતપુરમમાં કેરળ રાજધાની તિરુઅનંતપુરમ મુખ્યમંત્રી પિનારાય વિજયન રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન વિધાનસભાની બેઠકો એકસો લોકસભાની બેઠકો વીસ રાજ્યસભાની બેઠકો નવ સ્થાપના વર્ષ છે નવેમ્બર પ્રશ્ન હાલમાં એન તિરુમાલા નાયક કયા રાજ્યના નવા શ્રમયુક્ત બન્યા તો તે બન્યા છે ઓડિશા રાજ્યના નવા શ્રમયુક્ત ઓડિશા રાજધાની ભુવનેશ્વર મુખ્યમંત્રી નવીન પટનાયક રાજ્યપાલ મનશીલાલ વિધાનસભાની બેઠકો એકસો સુડતાલીસ લોકસભાની બેઠક એકવીસ રાજ્યસભાની બેઠકો દસ સ્થાપના છે એક એપ્રિલ ઓગણીસો છત્રીસ પ્રશ્ન અગિયાર કઈ તારીખથી રૂપે અને યુપીઆઈના ઉપયોગ પર કોઈ પણ વધારાનો ચાર્જ નહીં લાગે તો તે એક જાન્યુઆરી બે હજાર વીસથી ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન બાર હાલમાં જ જાહેર એસ ડીજી ઇન્ડેક્સમાં ભારતને કયું સ્થાન મળ્યું ભારતને આ ઇન્ડેક્સમાં મળ્યું છે સાહીઠમું સ્થાન ભારત પાટકર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન તેર હાલમાં જ કઈ દૂરસંચાર કંપનીના પુનરૂથન માટે જીઓએમનું ગઠન કરવામાં આવ્યું તો તે છે એમટીએનએલ અને બીએસએનએલ જીઓએમ ગ્રુપ ઓફ મિનિસ્ટર આ ગ્રુપ બીએસએનએલ અને એમટીએનએલ માટે ઓગણ સિત્તેજ કરોડ રૂપિયાની યોજના પર દેખરેખ રાખશે પ્રશ્ન ચૌદ હાલમાં સીઆરપીએફના નવા પ્રમુખ ના પ્રમુખનો વધારાનો ચાર્જ કોને આપવામાં આવ્યો તો તે આપવામાં આવે છે એસએસ દેશવાલને સીઆરપીએફ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ પ્રશ્ન પંદર શેખ અબ્દુલ્લા જયંતિની રજા રદ કરીને જમ્મુ કાશ્મીરમાં હવે કયા દિવસે રજા રહેશે તો રહેશે ચૌદ છવ્વીસ ઓક્ટોબરના જમ્મુ કાશ્મીર રાજધાની જમ્મુ અને શ્રીનગર થેન્કસ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોડતી કરશો આગળ વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડો દેખાઈ રહી છે તેવી નોવીને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ